नमस्कार विद्यार्थी मित्रों, हरे अपने दिवाली ना वेकेशन पछी जरे हरी पाछा मळीए छे त्यारे आपने नवो पाठ शीखवानो छे। एनुं नाम छे प्राणी सृष्टि। आपणे वर्गीकरण केवी रीते थाय, वर्गीकरण माटेना क्षेत्रो कया कया, एमनो अभ्यास कर्यो एना विशेनी आपणे वातचीत करी। अलग अलग सजीव सृष्टि અને તેનું નામકરણ કેવી રીતે થાય તે પણ આપણે શીખ્યા। ત્યારે હવે આપણે શીખવાનું જે છે આગળના ધોરણોમાં પણ તમારા માટે ખૂબ અગત્યનું છે, એટલે આપણે નવો પાઠ શરૂ કર્યો છે પ્રાણી સૃષ્ટિ। કોઈ પણ પ્રાણીઓ છે એને કેવી રીતે વર્ગીકૃત કરવી, એને કેવી રીતે ગોઠવવા, કેટલા લક્ષણો મળતા આવે, કયા કયા એના આધારે વર્ગીકરણ નથી અને એને જુદા જુદા વર્ગીકરણના વર્ગકોના આપણે શીખી ગયા હતા। સૃષ્ટિ પ્રજા સૃષ્ટિ બરાબર આવું સૂત્ર શીખ્યા હતા। સૃષ્ટિ પ્રજા સૂત્ર સૃષ્ટિ સમુદાય વર્ગ ગોત્ર કુળ પ્રજાતિ અને જાતિ। તો આ રીતે જુદા જુદા વર્ગીકરણના વર્ગ આપણે આજે શીખવાનું છે કે વર્ગીકરણ એટલે શું। જો પૃથ્વી ઉપર મોટા ભાગના પ્રાણીઓ છે એમાંથી કેટલા પ્રાણીઓને આપણે આજે ઓળખી શકા, જ્યારે મોટા ભાગના પ્રાણી એવા છે કે એમને હજી આપણે ઓળખવા બાકી છે। વર્ગીકરણ એ સજીવોને તેની સામ્યતા અને ભિન્નતાને આધારે કોઈ એક અથવા તો જુદા જુદા વર્ગમાં મૂકવાની પદ્ધતિ છે, એને આપણે વર્ગીકરણ શબ્દની વ્યાખ્યા બોલી શકીએ। તો આ પ્રાણીઓનું વર્ગીકરણ કેવી રીતે અલગ પાડવું, પ્રાણીઓને કેવી રીતે જુદા પાડવા અથવા એક વર્ગમાં મૂકવા તેનો આધાર કઈ બાબત ઉપર, ત્યારે તેની એનાટોમી એટલે કે આંતરિક રચનાઓને ધ્યાનમાં લેવા અને આંતરિક રચનામાં અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં લેવા છે। જેમ કે તેના શરીરની દેહ રચના છે તેની કોષોની ગોઠવણી કયા પ્રકારની છે, એટલે એને સ્તરીય આયોજન કહેવાય। બીજું દેહિક સમિતિ એટલે કે શરીરમાં કોઈ એવા પાર્ટ પડે ખરા, ડાબો જમણો અથવા કે એક કરતા વધારે સરખા ભાગમાં શરીર વહેંચાઈ ગયેલું હોય। ઉદાહરણ તરીકે આપણે છે મનુષ્ય તો આપણે સ્પષ્ટ બે ભાગ છે, ડાબો અને જમણો બરાબર। તો આ રીતે ડાબો અને જમણો બે ભાગમાં આપણું શરીર આખું વિભાજિત છે, આંતરિક રીતે પણ વિભાજિત છે। પરંતુ તમે બીજું કોઈ પ્રાણી લો તો ઘણા બધા નથી પણ તો એને સમિતિ કહેવાય, દેહિક સમિતિ, દેહ કોષ્ઠની પ્રકૃતિ એટલે કે અંદરનું શરીર છે એ કેટલા સ્તરીય છે બરાબર, અંદરનો દેહ કોષ્ઠ છે કે નહીં તો એને અધઃકોષ્ઠી કહેવાય, હોય તો એને દેહકોષ્ઠી કહેવાય અને અધગતું હોય તો એને અર્ધ દેહકોષ્ઠી કહેવાય। તો આપણે એની ડિટેલ આકૃતિ સાથે આ બધા મુદ્દાને શીખવાના છે। પાચનની રીતો, માની લો કે કોઈ તંત્ર લીધું પાચન તંત્ર, તો પાચન તંત્ર માર્ગ સંપૂર્ણ છે કે અપૂર્ણ છે બરાબર, એક ભાગનો બનેલો છે કે વિવિધ પ્રકારના અંગો મળીને અંગતંત્રની રચના છે તે જોવામાં આવે। પરિવહન એટલે કે દેહ જળ રુધિર અને લસિકા જેવા દેહ જળ છે તેના પરિવહન માટે ખાસ તંત્રો છે કે નહીં। બીજું પ્રજનન તંત્રો, પ્રાણીઓ એકલિંગી છે કે દ્વિલિંગી છે, દાખલા તરીકે અળસિયું છે તો એ દ્વિલિંગી છે, શુક્રકોષો પણ પેદા કરી શકે અને અંડકોષો પણ પેદા કરી શકે તો એને દ્વિલિંગી કહેવાય અથવા ઉભયલિંગી બોલાય। જ્યારે આપણા જેવા પ્રાણીઓ છે એ એકલિંગીમાં આવે, નર અને માદા અલગ અલગ પ્રાણીઓમાં વહેંચાઈ ગયેલા છે, વિવિધ પ્રાણીઓમાં પણ આ રીતે છે। જો કે આ બધા મુદ્દાની ચર્ચા આપણે તૈયાર
વાદળી છે સ્વસિદ્ર એટલે કે વાદળી છે કોષ્ઠાંત્રી છે સંધિપાદ છે નુપુરક છે શુક્રકૃમિ છે વૃક્ષકૃમિ છે તો આવા અલગ અલગ સમુદાયના લક્ષણો છે એનો અભ્યાસ આપણે કરવાનો છે પણ એની અંદર કોઈ મુદ્દો આવે કે ભાઈ પાચન તંત્ર સંપૂર્ણ તો તમે શું સમજશો એના માટે થઈને આપણે આ મુદ્દાઓની ચર્ચા કરવાની છે સામાન્ય રીતે ગર્ભસ્થ પરંતુ દેહના અંગોની રચનામાં આવા કેટલા સ્તરો છે એક છે બે છે કે ત્રણ છે તો એને ગર્ભસ્તર કહેવાય બરાબર ખંડન માની લો કે શરીર ખંડ ખંડ વાળું વિભાજન છે કે આખા આખો સળંગ દેહ છે દાખલા તરીકે અળસિયું છે તો એ 110 થી લઈને 120 ખંડો જોવા મળે શરીર ખંડિત જોવા મળે તો આટલી બાબતો વર્ગીકરણના મુખ્ય આધારો છે જ્યારે આપણે કોઈ પણ એક સમુદાય ભણશું ત્યારે એનો નમૂનો પણ તમને પ્રેક્ટિકલી બતાવી કે ભાઈ આ એક એનો ઉદાહરણ માની લો કે આપણે ઉભયજીવીમાં સમુદાય શીખતા હોય અથવા વર્ગ શીખતા હોય ત્યારે દેવકો એનું ઉદાહરણ છે બરાબર તો એને પ્રજનન માટે જમીન અને પાણી બંને જોઈએ બરાબર પછી એનો શરીર છે અથવા તો નવા જે બચ્ચાઓ છે ને પ્રજનન દરમિયાન એ સીધા બાળકૃત બચ્ચાઓ છે ને કે ક્રમમાં વિકાસ થઈને પસાર થઈને પછી પુત્ર દેવકો બને તો આપણે અલગ અલગ આવી મેકઅપની ચર્ચા કરવાના છે આજે આપણે શીખવાનું છે કોષોની ગોઠવણીને આધારે આયોજનના પ્રકાર કોઈ પણ સજીવને અથવા તો પ્રાણીને આપણે કોઈ પણ સમુદાયમાં મૂકવાનો હોય એ પહેલા તમારે એના કોષોની ગોઠવણીનું ધ્યાનમાં લેવું પડે એટલે તેને સ્તરીય આયોજન કહેવાય કે કેવી રીતે આયોજન થઈ શકે જો અથવા તો કયા પ્રકારનું આયોજન છે મેં એક વર્ગીકરણ લખ્યું ખાલી એક બાકી લઉં કે આયોજનના સ્તર ચાર પ્રકારના છે કેટલાક પ્રાણીઓમાં કોષકણી છે કેટલાકમાં પેશી છે કેટલાકમાં અંગ છે અને કેટલાકમાં અંગ તંત્ર છે આવી ચાર પ્રકારની કોષીય સ્તરીય રચનાઓ જોવા મળતી હોય આજે આપણે આ આયોજનના જે સ્તર છે એના વિશે પહેલા મોડા વિશે ચર્ચા કરવાના છે તમે જુઓ એમાં પણ કે કેવી રીતે અલગ અલગ સમુદાયમાં અલગ અલગ પ્રકારના આવા સ્તરો છે એ જોવા મળે દાખલા તરીકે પ્રાણી સૃષ્ટિમાં જોવા જાવ તો મોટા ભાગના બધા પ્રાણીઓ બહુકોષીય છે છતાં પણ બધા જ પ્રાણીઓ છે એના કોષોની આયોજનની સરખી રીતો તે પ્રદર્શિત એટલે કે સરખી રીતે બધા એના કાર્યો દેખાતા નથી પ્રદર્શિત થતા નથી એનો મતલબ શું થયો ખબર બહુકોષી હોવા છતાં પણ સિંગલ સિંગલ સેલ છે એ કાર્ય કરતા પણ જોવા મળે આપણે આ ચાર પ્રકારના કોષીય સ્તરીય આયોજન છે એમાં પહેલું બહુકોષીય સ્તર આયોજન તમને હું મારી રીતે સમજાવું કે કેટલાક પ્રાણીઓ એવા છે કે જેનું શરીર એક જ કોષનું બનેલું છે એટલે એને આપણે એક કોષી કહીએ એક જ કોષ પાચન કરે શ્વસન કરે પરિવહન કરે હલન ચલન કરે બધું એક જ સેલ દ્વારા કામ થાય તેથી આવા પ્રકારના પ્રાણીઓ કોષ સ્તરીય આયોજનમાં આવે દાખલા તરીકે અમીબા પેરામિશ્રમ વગેરે પ્લાઝ્મોડિયમ મોટા ભાગના ટૂંકમાં પ્રજીવ સમુદાયના કે જે એક કોષી છે આવા પ્રાણીઓમાં આયોજન છે એ કોષીય પ્રકારનું છે કેમ તો કે એમાં એક જ સેલ બધી જ દેહધાર્મિક ક્રિયાઓ ચલાવે છે પાચન શ્વસન રુધિરાભિસરણ પ્રજનન અલગ અલગ હલન ચલન બધી જ ક્રિયાઓ એક સેલ કરે તેથી આવા પ્રાણી
મીઠા પાણીની પણ હોઈ શકે સમુદ્ર કિનારે વધારે હોય છ શુદ્ધ સમુદાયના પ્રાણી વાદળી એ પહેલા બહુકોષીય પ્રાણીઓ છે કે જેના શરીર એક કરતા વધારે શરીરનું બનેલું છે પરંતુ એના સેલ બાજુબાજુમાં જોડાયેલા હોવા છતાં દરેક સેલ પોતે સ્વતંત્ર રીતે કામ કરે છે તેથી તે પણ કોષીય સ્તર આયોજનમાં આવે અમીબા પેડામેસિયમ એક સેલના બનેલા છે એટલે કોઈ પ્રશ્ન નથી પણ વાદળી જેવા સશિદ્ર સમુદાયના પ્રાણી છે તે પણ શરીર બહુકોષીય છે પરંતુ દરેક સેલ સ્વતંત્ર કામ કરે છે એટલે પેલા જેવું થયું એક જ સેલ પાચન શ્વસન રુધિરાભિસરણ સ્વતંત્ર કરે એટલે કે એકબીજા સાથે જોડાયેલા નથી તેથી આ સમુદાયના પણ કોષીય સ્તરી આયોજન ધરાવે હવે બીજું આવ્યું પેશી સ્તરી આયોજન જ્યારે એક કરતા વધારે સેલ સરખી રચના અને સરખા કાર્ય માટે સાથે મળીને જે રચના બનાવે તેને ટીસ્યુ અથવા તો પેશી બોલાય કેટલાક પ્રાણીઓમાં પેશી સ્તરી આયોજન છે એટલે કે કોષ્ઠાંત્રી મેરો સમુદાયનું એક ઉદાહરણ આપ્યું કે કોષોની ગોઠવણીમાં જટિલ છે એક સરખું કાર્ય ધરાવતા કોષો ભેગા મળીને પેશી બનાવે અને આવી પેશી વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરે તો આવા પ્રાણીઓને આપણે પેશી સ્તરી આયોજન બોલાય જો પેલામાં કોષ સ્તરી હતું કારણ કે એક એક સેલ કણાઈમાં ભેગા સેલ હતા પણ સ્વતંત્ર જ કામ કરતા હતા અમીબા પેરામીસિયમ પ્લાઝ્મોડિયમમાં તો સ્વતંત્ર જ હતા તો આ રીતે આપણે સમજી શકીએ કે જે પ્રાણીઓમાં એક કરતા વધારે કોષોનો સમૂહ ભેગો થઈ પેશી બનાવે અને આવી પેશી દેહધાર્મિક ક્રિયા કરે તો એને આપણે પેશી સ્તરી આયોજન તરીકે ઓળખશું દાખલા તરીકે ઉદાહરણ કહ્યું તો કે કોષ્ઠાંત્રિક સમુદાયના પ્રાણી આગળ આપણે બે સમુદાય જોયા હતા પ્રજી અને છ શિદ્ર હજી આપણે વર્ગીકરણ એક વખત હું લખીને સમજાવી પછી વધારે યાદ રહે પણ અત્યારે આપણે એના નામ યાદ રાખવા પડશે એના પછીનું આવ્યું અંગ સ્તરી આયોજન કેટલા પ્રાણી એવા છે કે પેશી બન્યા પછી આવી પેશીઓ જોડાઈને ચોક્કસ અંગ બનાવે અને આવું અંગ દેહધાર્મિક ક્રિયા કરે તો તેને આપણે અંગ સ્તરી કહેવું દાખલા તરીકે પૃથુકૃમી સમુદાય બરાબર પૃથુકૃમી સમુદાય આની અંદર પેશીઓ મળીને અંગની રચના કરે અને આવા અંગ અલગ અલગ દેહધાર્મિક ક્રિયા કરે તેથી તેને અંગ સ્તરીય રચના કહેવાય જોજો એના પછીના નામાં બેમાં ભૂલ ન થાય અંગ તંત્ર સ્તરી જો આમાં ખાલી અંગ સ્તરી હતું અહીંયા આપણે અંગ તંત્ર સ્તરીય શબ્દ વાપર્યો જો પેલા કોષ કોષ ભેગા મળીને પેશી પેશી ભેગી મળીને અંગ કે
નુપુરક સંધિમાં નુપુરક માં તો ઉદાહરણ પછી યાદ કરી જાય નુપુરક એટલે અળસિયું આવે એમાં એક એક્ઝામ્પલ સંધિમાં એટલે સાંધાવાળા કરચલો છે વીસી છે સુળ પછી એમાં સાકર ગોટા આવે મેરુદંડીમાં આપણે બધા યાદ આવ્યા થાય ઉભય જીવે બરાબર બધા યાદ જો ચાર પ્રકારના આયોજનના સ્થળ હોય કોઈ પણ પ્રાણી લીધું તેમાં શેરીનું આયોજન બધાને સારી તમને સમજવાની મજા આવશે ફરી આવ